નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક ચેપ્ટર નંબર છ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ આ ચેપ્ટરનો આપણે છેલ્લે અભ્યાસ કરતા હતા આવા ચેપ્ટરનો આપણે સ્વાધ્યાયનો દાખલો દસમો ગણીએ પણ એક સૂચના છે કે ઘણા વિદ્યાર્થીઓ હજી હોમવર્ક પણ મોકલતા નથી હોમવર્ક છે ને એ તમારા માટે ઉપયોગી છે વિડીયો લેક્ચર ઉપરથી તમે કેટલું સમજ્યા કેટલું આવડ્યું આનું મૂલ્યાંકન કરવા માટે હોમવર્ક કરવું જરૂરી છે સાથે સાથે અગાઉ ચાલેલા ચેપ્ટરોના તમને અસાઇનમેન્ટ પણ આપવામાં આવેલા છે જે તમારે અલગ ચોપડામાં લખવાના છે ગણવાના છે કે જેનાથી એક મહાવરો થાય જે તે વિષયની આવડત વધે ભૂલાઈ ગયું હોય એ ફરી પાછું તમે એને યાદ કરી શકો કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓ છો તો તમારે એક્ઝામ તો આપવાની ફરજિયાત છે બરાબર એની ડેડલાઈન તારીખ સરકારે નક્કી પણ કરેલી છે મે મહિનામાં તો વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીઓ રેગ્યુલર હોમવર્ક મોકલે અને સાથે સાથે જે વિષય શિક્ષકો તમને અસાઇનમેન્ટ આપે છે એ પણ અલગ ચોપડામાં સાથે ગણતા દસમો દાખલો જોઈએ દીપ જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે ત્રણ ભાગીદારો છે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી પણ એવું કીધું છે કે જે ત્રણેય ભાગીદારોની મૂડી છે એ પ્રમાણમાં ત્રણેય ભાગીદારો નફો નુકસાન વેચતા ભાગીદારો છે તો ત્રણેય ભાગીદારની મૂડી જોવા જાવ તો દીપની મૂડી એક લાખ જ્યોતિની મૂડી દોઢ લાખ ને ગીતાની મૂડી એક લાખ આના ઉપરથી ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ કાઢવું હોય તો ચાર ચાર મીંડા સામાન્ય કાઢ નાખશો તો વધશે દસ જેમ પંદર જેમ દસ હવે આમાંથી સામાન્ય કાઢશો તો બે જેમ ત્રણ જેમ બે આ પ્રમાણ થાશે બરાબર બે જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે એકત્રીસ ત્રણ સત્તરના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપ્યું છે આગળ જેટલા આપણે વિડીયો લેક્ચરમાં દાખલા ભણ્યા એમાં જે પ્રમાણેની રકમ હતી એ જ પ્રમાણેની તમને રકમ આ દાખ દસમા દાખલામાં આપી છે જેના બે બાજુના સરવાળા સરખા છે ચાર લાખ સિત્તેર હજાર નીચે કીધું છે કે ઉપરની તારીખે જ્યોતિ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે જ્યોતિ છે એ નિવૃત્ત થાય અને નિવૃત્તિ વખતે ભાગીદારોએ કંઈક નીચે પ્રમાણેનું કંઈક બાબતો નક્કી કરી છે અને એમાં પહેલી બાબત આપી છે કે દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ એક જેમ એક રાખવું નવું પ્રમાણ એટલે એના ઉપરથી તમારે લાભનું પ્રમાણ મેળવવાનું થશે પાઘડીનું મૂલ્ય સિત્તેર હજાર નક્કી કરવામાં આવ્યું આ સિત્તેર હજારમાં જ્યોતિના ભાગની પાઘડી ગોતવાની અને જ્યોતિ નિવૃત્ત થાય છે એટલે જ્યોતિ ત્યાગ કરે એટલે એનું મૂડી ખાતું જમા થાય અને બાકીના જે ભાગીદારો લાભના પ્રમાણ ઉપરથી લાભ લેનાર હોય એના મૂડી ખાતા ઉધાર થશે દેવાદારો પર ખાલખા દનામત દસ ટકા સુધી ઘટાડવી તો દેવાદારમાં ટીક કરો ત્રીજો હવાલો અગત્યનો છે સ્ટોક તેની પડતર કિંમત કરતાં પચીસ ટકા વધારે કિંમતે બતાવેલ છે અને જે સ્ટોક નવા ચોપડે નવા પાકા સરવૈયામાં પડતર કિંમતથી નોંધવો પડતર કિંમતનું બીજું નામ છે બજાર કિંમત બજાર કિંમત કરતાં જૂની ચોપડે કિંમત પચીસ ટકા વધુ બતાવેલી છે એટલે એની કિંમત આપણે ધારવી પડશે બરાબર જે પાંચમાં પ્રવેશના ચેપ્ટરમાં આવી ગયો છે આ હવાલો ચોથો હવાલો તો સ્ટોકમાં ટીક કર્યું ચોથો હવાલો ટ્રેડમાર્કના સાઠ હજાર ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ છ વર્ષ માટેના છે પણ આપણે દાખલો તો એક જ વર્ષનો ગણીએ છીએ એટલે એક વર્ષની કિંમત માંડી વાળવી પડે કિંમત તમને ટ્રેડમાર્કની છ વર્ષની આપી છે તો સાઠ હજાર કિંમત આપી છે એને ભયંગા છ કરશો એટલે એક વર્ષની માંડી વળવાની કિંમત આવશે જે તમારે ટ્રેડમાર્કમાંથી બાદ કરવાની થાશે એટલે ટ્રેડમાર્કમાં ટીક કરો પાંચમો હવાલો પ્રોવિડન્ટ ફંડની જવાબદારી પાંત્રીસ હજાર નક્કી થાય તો પ્રોવિડન્ટ ફંડમાં ટીક કરો છઠ્ઠો હવાલો દાખલામાં અગત્યનો છે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી ત્રણેય ભાગીદારોની જે કુલ મૂડી જૂની છે ત્રણ લાખ પચાસ હજાર આ જ મૂડી નવા ચોપડે રાખવાની છે આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે નવું નફા નુકસાનનું પ્રમાણ છે એક જેમ એકના પ્રમાણમાં રાખશે પણ એક ભાગીદાર નિવૃત્ત થઈ જાય છે એટલે ત્રણ લાખ પચાસ હજાર મૂડી એક જેમ એકના પ્રમાણમાં ચાલુ રહેતા ભાગીદારો દીપ અને ગીતા રાખશે આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી પણ ચાલુ ખાતા બનાવવાના નથી થતા પણ ચાલુ ખાતાનો હવાલો પાકા સરવૈયામાં તમારે આવવાનો થા જે તફાવતની રકમ આવે તે આ તફાવતની રકમ કઈ તો કે બેય ભાગીદારો જૂની જે કુલ મૂડી છે એટલી જ મૂડી બેય ભાગીદારો નવા પ્રમાણમાં રાખે તો એને નવી મૂડી જે રાખી છે એ રાખવા માટે કેટલી મૂડી કેટલી રોકડ પેઢીમાં લાવે અથવા કેટલી રોકડ પેઢીમાંથી લઈ જાય આ જે તફાવતની રકમ છે એનો જ હવાલો તમારે ચાલુ ખાતે નાખવાનો થાશે અને આ ચાલુ ખાતે નાખવાનો હવાલો પાકા સરવૈયામાં અસર તમારે આપવાની થશે પણ ચાલુ ખાતું બનાવવાનું થતું નથી બરાબર પાંચમા ચેપ્ટરમાં પણ આ જ હવાલો હતો છેલ્લે જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો તો અહીંયા આપણે ખાતા પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ કે બેંક ખાતાની કંઈ સૂચના નથી બનાવો તો પણ ભલે અને ન બનાવો તો પણ ભલે અને છેલ્લે નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું અહીંયા લોનની ચૂકવણી કરવાની કીધી નથી એટલે લોન ખાતું બનાવવાનું થાતું નથી દાખલો ગણવાની શરૂઆત કરીએ તો જવાબદારી બાજુ જે મૂડી ખાતા આપ્યા છે એ ત્રણેય ભાગીદારની મૂડી લખીએ આપણે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા દીપના ખાનામાં એક લાખ જ્યોતિના ખાનામાં દોઢ લાખ ને ગીતાના ખાનામાં એક લાખ ત્યાર પછી છે સામાન્ય અનામત એકત્રિત થયેલ અનામત છે એકત્રિત થયેલ ભંડોળ છે જેમાં ભાગીદારોનો ભાગ લાગે બધા ભાગીદારોનો ભાગ લાગે જૂના પ્રમાણમાં સામાન્ય અનામત ખાતાની જમા બાકી હોય ખાતું બંધ કરો એટલે સામાન્ય અનામતનું ખાતું ઉધાર થાય ને ત્રણેય ભાગીદારના મૂડી ખાતા જમા થાય અઠ્યાવીસ હજારને ને બે જેમ ત્રણ જેમ બેના ના પ્રમાણમાં વેચીએ તો મૂડી ખાતાની જમા બાજુ નોંધ થશે સામાન્ય અનામત ખાતે દીપના ખાનામાં આઠ હજાર જ્યોતિના ખાનામાં બાર હજાર ને ગીતાના ખાનામાં આઠ હજાર ત્યાર પછી લેણદારો જવાબદારી છે હવાલો નથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બહારના ખાનામાં લેણદારો સાઠ હજાર ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડમાં જવાબદારી છે મૂડી દેવા બાજુ અંદરના ખાનામાં પ્રોવિડન્ટ ફંડ બત્રીસ હજાર જવાબદારી બાજુ બધી વિગત પૂરી થઈ ગઈ મિલકત બાજુ પેલી વિગત પાઘડી જૂની પાઘડી છે નવા ચોપડે બતાવવાની સૂચના નથી એટલે જૂની પાઘડી માંડી વાળીએ માંડી વાળવા માટે નિવૃત્તિનું ચેપ્ટર છે એમાં બધા ભાગીદારોનો ભાગ લાગે પાઘડી મિલકત છે મિલકતનું ખાતું માંડી વાળો એટલે પાઘડી ખાતું જમા થાય ત્રણેય ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય જૂનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં તો મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે ચૌદ હજાર પાઘડીને બે જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચો તો દીપના ખાનામાં ચાર હજાર જ્યોતિના ખાનામાં છ હજાર અને ગીતાના ખાનામાં ચાર હજાર ત્યાર પછી જમીન મકાન મિલકત છે હવાલો નથી તો મિલકત લેણા બાજુ બારના ખાનામાં બે લાખ નેવું હજાર ત્યાર પછી ટ્રેડમાર્કમાં હવાલો છે સ્ટોકમાં પણ હવાલો છે બે મિલકત છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં ત્યાર પછી દેવાદારોમાં પણ હવાલો છે મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં ચાલીસ હજાર ત્યાર પછી બેંક અને બેંક કે રોકડ ખાતું બનાવ્યું છે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા બાવીસ હજાર પેલો હવાલો દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ એક જેમ એક રાખવું સાથે પેલા હવાલામાં કીધું કે પાઘડીનું મૂલ્ય સિત્તેર હજાર નક્કી કરવું તો આની ગણતરી અહીંયા છેલ્લે કરેલી છે જૂનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ બે નવું પ્રમાણ એક જેમ એક લાભના પ્રમાણની ગણતરી કર્યું નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ દીપને મળતો લાભની ગણતરી કરેલી છે નવું પ્રમાણ એકના છેદમાં બે માઇનસ જૂનું પ્રમાણ બેના છેદમાં સાત છેદ સરખા કરવા માટે છેદમાં ગુણાકાર કર્યો છે સાત દુ ચૌદ ચોકડી ગુણાકાર કરો સાત એક સાત બે દુ ચાર સાત માઇનસ ચાર ના છેદ માં ચૌદ બરાબર દીપને લાભ આવશે ત્રણ ના છેદ માં ચૌદ ગીતા મળતો લાભ નવું પ્રમાણ એક ના છેદ માં બે માઇનસ જૂનું પ્રમાણ બે ના છેદ માં સાત છેદ સરખા કરવા માટે ગુણાકાર કર્યો છે છેદનો લસા લીધો ચૌદ ચોકડી ગુણાકાર સાત એક સાત બે દુ ચાર સાત માઇનસ ચાર ના છેદ માં ચૌદ બરાબર ત્રણના છેદમાં ચૌદ તો લાભનું પ્રમાણ આવ્યું ત્રણ જેમ ત્રણ ત્રણ સામાન્ય કાઢના કો એટલે બે ભાગીદારનું લાભનું પ્રમાણ આવશે એક જેમ એક જૂની પાઘડી સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે માંડી વાડી હવે નવી પાઘડી છે સિત્તેર હજાર એ જ્યોતિના ભાગની પાઘડી ગોતીએ તો સિત્તેર હજાર ગુણણા જ્યોતિનું જૂનું પ્રમાણ ત્રણના છેદમાં સાત બરાબર જ્યોતિનું ખાતું જમા થશે ત્રીસ હજાર રૂપિયા પાઘડીથી આ ત્રીસ હજાર પાઘડી એ છે એ ચાલુ ભાગીદારોને લાભના પ્રમાણમાં વેચીએ તો પંદર પંદર હજાર રૂપિયા બેયના ભાગમાં આવશે લાભ લેનાર છે એટલે બેયના મૂડી ખાતા ઉધાર થશે તો એની આમ નોંધ થાય દીપના મૂડી ખાતે ઉધાર ગીતાના મૂડી ખાતે ઉધાર તે જ્યોતિના મૂડી ખાતે જમા મૂડી ખાતાની ઉધાર બાજુ દીપના અને ગીતાના ખાનામાં પંદર પંદર હજાર રૂપિયા લખાશે પણ વિગતના ખાનામાં જ્યોતિનું નામ લખશું તો મૂડી ખાતાની ઉધાર બાજુ જ્યોતિના મૂડી ખાતે પાઘડી દીપના ખાનામાં પંદર હજાર ગીતાના ખાનામાં પંદર હજાર મૂડી ખાતાની જમા બાજુ જ્યોતિના ખાનામાં રૂપિયા લખવાના છે પણ વિગતના ખાનામાં ઉધાર થતા ભાગીદારોના નામ આવશે દીપના મૂડી ખાતે પંદર હજાર જ્યોતિના ખાનામાં ફરી પાછું ગીતાના મૂડી ખાતે પાઘડી જ્યોતિના ખાનામાં પંદર હજાર સામાન્ય હવાલો હતો બીજો હવાલો દેવાદારો પર ઘાલખાદ અનામત દસ ટકા સુધી ઘટાડવી રનિંગ અહેવાલો છે મિલકત લેણા બાજુ દેવાદારો ચાલીસ હજારમાંથી બાદ કરીએ ઘાલખાદ અનામત દસ ટકા ચાર હજાર એટલે બહારના ખાનામાં દેવાદારો આવશે છત્રીસ હજાર નવામાંથી જૂની ઘાલખાદ અનામત બાદ કરીએ અને વધારો કે ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતામાં લખીએ તો નવી ઘાલખાદ અનામત ચાર હજાર છે એમાંથી જૂની ઘાલખાદ અનામત છ હજાર બાદ કરો તો માઇનસ બે હજાર રૂપિયા આવે એનો મતલબ એમ થયો કે બે હજાર રૂપિયાથી આપણું લેણું વધે છે તો એ ઘાલખાદ અનામત લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ બે હજાર રૂપિયા હવાલા નંબર ત્રણ સ્ટોક તેની પડતર કિંમત કરતાં પચીસ ટકા વધારે કિંમતે બતાવેલ છે નવી કિંમત કરતાં જૂની કિંમત પચીસ ટકા વધુ છે અને ફરી પાછું કીધું છે કે સ્ટોક ચોપડે નવી કિંમતે એટલે કે પડતર કિંમતે બતાવવો તો અહીંયા ગણતરી કરેલી છે સ્ટોકની કિંમત ધારવી પડે નવી કિંમત કરતાં જૂની કિંમત વધુ છે એટલે નવી કિંમત તમારે ધારવી પડે તો અહીંયા લખું ધારો કે સ્ટોકની પડતર કિંમત એટલે કે બજાર કિંમત રૂપિયા સો છે પ્લસ પચીસ ટકા વધારો વધુ કીધો એટલે પ્લસ થાય ઘટાડો કીધો હોય તો માઇનસ થાય સોમાં સોના પચીસ ટકા એટલે પચીસ રૂપિયા પ્લસ કરશો એટલે ચોપડે કિંમત આવશે એકસો પચીસ હવે રાશિ મૂકો કે એકસો પચીસ ચોપડી કિંમત હોય તો પડતર કિંમત સો અને પચાસ હજાર સ્ટોકની પડતર કિંમત હોય તો બજાર કિંમત કેટલી પચાસ હજાર ગુણા સો ભૈંગા એકસો પચીસ તો નવી કિંમત આવશે બજાર કિંમત પડતર કિંમત રૂપિયા ચાલીસ હજાર જે નવા ચોપડે બતાવવાની છે જૂની કિંમત પચાસ હજાર નવી કિંમત ચાલીસ હજાર નવા ચોપડે બતાવવાનો છે તો દસ હજાર રૂપિયાનો સ્ટોકમાં ઘટાડો થાશે જે ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે પણ મિલકત લેણા બાજુ બહારના ખાનામાં સ્ટોક ચાલીસ હજાર લખાશે અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોકમાં ઘટાડો દસ હજારનો લખશું હવાલા નંબર ચાર ટ્રેડમાર્કના સાઠ હજાર ચાલુ વર્ષે ચૂકવા જે કુલ છ વર્ષ માટેના છે પણ આપણે દાખલો એક વર્ષનો જ ગણીએ છીએ એક એક વર્ષ ગણતા જાશું એટલે છ વર્ષની કિંમત તમે જે ચૂકવેલી છે તે તમારે માંડી વાળવાની થાય પણ દાખલો એક વર્ષનો ગણીએ છીએ એટલે એક વરસની કિંમત આપણે માંડી વાળવાની થાય ટ્રેડમાર્કની કિંમત આપી સાઠ હજાર એક વર્ષની કિંમત માંડી વાળવી હોય તો સાઠ હજાર ભયંગા છ વરસ કરશું એટલે દર વર્ષે ચાલુ વર્ષે જે વર્ષે આપણે અત્યારે દાખલો ગણીએ છીએ તે વર્ષે દસ હજાર રૂપિયા માંડી વાળવાના થાય તો મિલકત લેણા બાજુ ટ્રેડમાર્ક છ હજાર માંડી વાળો એટલે દસ હજાર એટલે બહારના ખાનામાં પાંચ વર્ષની કિંમત હવે તમારે પછીના વર્ષે માંડી વાળવાની થાય તે આવશે પચાસ હજાર દસ હજાર રૂપિયા ચાલુ વર્ષે માંડીવાયડા એ ટ્રેડમાર્ક એક પ્રકારની મિલકત છે મિલકતની કિંમતમાં ઘટાડો થાય માંડીવાયડા એટલે એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે ટ્રેડમાર્કના માંડીવાળિયા દસ હજાર હવાલા નંબર પાંચ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી પાંત્રીસ હજાર નક્કી થઈ મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ અંદરના ખાનામાં બત્રીસ હજાર છે પાંત્રીસ હજાર નક્કી કરવા માટે ત્રણ હજારની જોગવાઈ કરવી પડે તો પ્લસ ત્રણ હજાર કરશો એટલે બારના ખાનામાં જવાબદારી આવશે પાંત્રીસ હજાર ત્રણ હજારની જોગવાઈ જોગવાઈ એટલે જવાબદારી જવાબદારીમાં વધારો થાય તેની બીજી અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી અથવા જોગવાઈ ત્રણ હજાર છેલ્લો હવાલો એક બાકી છે એ પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ પછી નિવૃત્ત ભાગીદારની લેણી રકમ પેઢીમાં લોન તરીકે રાખીએ અને પછી જે ચાલુ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના છે તેને છઠ્ઠો હવાલો લાગુ પડશે તો પહેલાં મૂલ્યાંકન ખાતું બંધ કરીએ ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે ત્રેવીસ હજાર એને જમા બાજુ લઈ જઈએ તો જમા બાજુ તફાવત આવશે એકવીસ હજાર રૂપિયા જે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ કહેવાય આ ખોટમાં બધા એટલે ત્રણેય ભાગીદારનો ભાગ લાગે બે જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં તો એકવીસ હજારને બે જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચો તો દીપના ભાગમાં છ હજાર જ્યોતિના ભાગમાં નવ હજાર અને ગીતાના ભાગમાં છ હજાર ખોટ આવશે ખોટ ભાગીદાર વચ્ચે વેચી તો ભાગીદારોની મૂડી ઘટે તો લઈ જઈએ મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ દીપના ખાનામાં છ હજાર જ્યોતિના ખાનામાં નવ હજાર અને ગીતાના ખાનામાં છ હજાર મૂડી ખાતાની જમા બાજુ નિવૃત્ત ભાગીદાર જ્યોતિનો ટોટલ કરીએ એક લાખ બાણું હજાર એને ઉધાર બાજુ લઈ આવીએ એક લાખ બાણું હજાર અને ઉધાર બાજુ જ્યોતિના ખાનામાં લખેલી રકમ છ હજાર અને નવ હજાર બાદ કરશું તો ઉધાર બાજુ જ્યોતિના ખાનામાં તફાવત આવશે એક લાખ સત્યોતેર હજાર રૂપિયા પણ રોકડમાં ચૂકવવાની કાંઈ સૂચના નથી અને આટલી તમારે ચૂકવવા માટે તમારી પાસે રોકડ પણ નથી એટલે ફરજિયાત એક લાખ સિત્તોતેર હજાર રૂપિયા પેઢીમાં જ્યોતિની લોન તરીકે રાખવાના થાય એટલે વિગતમાં લખશું આપણે જ્યોતિની લોન ખાતે આ લોન તરીકે જે રૂપિયા રાખ્યા એ હવે આપણા માટે જવાબદારી બને તો એને લઈ જઈએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જ્યોતિની લોન ખાતે એક લાખ સિત્તોતેર હજાર રૂપિયા હવે બે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના છે ફરી પાછા છઠ્ઠા હવાલા ઉપર આવીએ સમજીએ નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી તો પાકા સરવૈયામાં જવાબદારી બાજુ જુઓ મૂડી ખાતાનો કુલ સરવાળો કુલ મૂડી જૂની કેટલી આપી ત્રણેય ભાગીદારોની ત્રણ લાખ પચાસ હજાર હવે આ ત્રણેય ભાગીદારોની જે જૂની મૂડી છે એ હવે બે ભાગીદારો જે ચાલુ છે એટલી જ રાખવાના છે એટલે કેટલી ત્રણ લાખ પચાસ હજાર પણ આ મૂડી રાખશે કેવી તો કે નફા નુકસાનનું જે એ બે ભાગીદારોનું નવું પ્રમાણ છે એ પ્રમાણમાં તો નફા નુકસાનનું નવું પ્રમાણ પહેલાં હવાલામાં આપ્યું એક જેમ એક તો એક લાખ પિંજ ત્રણ લાખ પચાસ હજારના બે સરખા ભાગ કરો તો ચાલુ રહેતા ભાગીદારોની આખરની મૂડી આવશે એક લાખ પિંચોતેર હજાર આખરની મૂડી રાખવાની કીધી છે એટલે એ આખરની મૂડીનો તફાવત મૂડી ખાતાની ઉધાર બાજુ આવે એટલે ઉધાર બાજુ જુઓ બાકી આગળ લઈ ગયા એક લાખ પિંચોતેર હજાર દીપના ખાનામાં અને ગીતાના ખાનામાં એક લાખ પિંચોતેર હજાર લઈખા હવે તફાવતની રકમ ચાલુ ખાતે આપવાની કીધી છે તો તફાવત ગોતવા માટે દીપ ઉધાર અને જમા બાજુ પહેલાં દીપનો ટોટલ કરવાનો કે કઈ બાજુનો ટોટલ વધુ થાય તો ઉધાર બાજુનો ટોટલ વધુ થાય છે ચાર હજાર વધતા છ હજાર વધતા પંદર હજાર વધતા એક લાખ પિંચોતેર હજાર એટલે ટોટલ ઉધાર બાજુ વધુ થાય બે લાખ એને જમા બાજુ લઈ જાવ બે લાખ અને જમા બાજુ દીપના ખાનામાં લખેલી રકમ એક લાખ વત્તા આઠ હજાર બાદ કરશો એટલે તફાવત જમા બાજુ દીપના ખાનામાં આવશે બાણું હજાર આ જે તફાવત બાણું હજાર આવ્યો એટલા રૂપિયા પેઢી દીપ પાસે માગે લેણાં છે શા માટે તો કે બે ભાગીદારોએ પોતાની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખી જૂની મૂડી છે એને સરખા પ્રમાણમાં રાખી એટલે પેઢી દીપ પાસેથી બાણું હજાર રૂપિયા માગે એટલે લેણાં થાય આ લેણાનો હવાલો ચાલુ ખાતે આપવાનો છે એટલે વિગતમાં લખાશે ચાલુ ખાતે બાણું હજારની સામે હવે એવી જ રીતે ગીતાનો તફાવત કાઢીએ તો ગીતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય ચાર હજાર વત્તા છ હજાર પંદર હજાર વત્તા એક લાખ પિંચોતેર હજાર એટલે એનો પણ ટોટલ ઉધાર બાજુ બે લાખ થાય એ ટોટલને જમા બાજુ ગીતાના ખાનામાં લઈ જાઓ અને ગીતાના ખાનામાં જમા બાજુ લખેલી વિગત બાદ કરશો તો ત્યાં પણ તફાવત બાણું હજાર આવશે એ હવાલો પણ તમારે ચાલુ ખાતે આપવાનો છે એટલે બાણું હજારની સામે જ તમે બાણું હજાર લખ્યા છે ગીતાના ખાનામાં તો અહીંયા અલગ અલગ ચાલુ ખાતે લખવર નથી થતું અહીંયા એક જ વખત ચાલુ ખાતે લખો તો એનો મતલબ એમ થયો કે પેઢી ચાલુ ખાતા દ્વારા દીપ પાસેથી બાણું હજાર અને ગીતા પાસેથી બાણું હજાર લેણાં છે લેણાનો હવાલો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય તો આ ચાલુ ખાતાનો હવાલો તફાવતની રકમ ચાલુ ખાતે આપવાની કીધી એટલે આ તફાવતની રકમ ચાલુ ખાતે હવે લઈ જઈએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ ખાતે દીપ અંદરના ખાનામાં બાણું હજાર ગીતા અંદરના ખાનામાં બાણું હજાર બેનો સરવાળો બારના ખાનામાં એક લાખ ચોરાશી હજાર હવે જે બે ભાગીદારોએ આખરની મૂડી રાખી છે એ મૂડી લઈ જઈએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એ તો લઈ જાવી જ પડે મૂડી ખાતા દીપ અંદરના ખાનામાં એક લાખ પિંચોતેર હજાર ગીતા અંદરના ખાનામાં એક લાખ પિંચોતેર હજાર બેનો ટોટલ બારના ખાનામાં ત્રણ લાખ પચાસ હજાર મૂડી ખાતું બંધ થઈ ગયું બેંક અથવા રોકડ ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુ એક જ વિગત લે કે બાવીસ હજાર એને તફા જમા બાજુ લઈ જાવ તફાવત એટલો જ આવશે બેંક કે રોકડ ખાતાની આખરની બાકી બાકી આગળ લઈ ગયા ચાલો મિલકત છે એ બાકી જશે મિલકત લેણા બાજુ બેંક અથવા રોકડ બાવીસ હજાર બધીય વિગત લખાઈ ગઈ છે હવે પાકા સરવૈયાના બે બાજુના સરવાળા કરી નાખો બે બાજુના સરવાળા સરખા થાય છ લાખ બાવીસ હજાર મૂડી દેવા બાજુનો અને છ લાખ બાવીસ હજાર મિલકત લેણા બાજુનો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે હોમવર્કમાં દાખલો ફરી પાછો જે દસમો ગણાવેલો છે એ જ ફરી પાછો દાખલો જે દિવસે વિડીયો લેક્ચર હોય તે દિવસે તમારે હોમવર્કમાં ગણવાનો થાસ થાય છે બરાબર તે દિવસે નવું કોઈ બીજું વધારાનું સ્વ અધ્યયનનું તમને હોમવર્ક આપશું નહીં અસ્તુ